જામનગર એરપોર્ટ પરથી ઉડાન ભરનારી જામનગર હૈદરાબાદ ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત સુરક્ષા તંત્ર સુધી પહોંચતા ફ્લાઇટ રોકવામાં આવી હતી. સૌ પ્રથમ 31 મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારી તેમની સલામતી નિશ્ચિત કરવામાં આવી હતી, જે પછી બોમ્બ સ્કવોડ સહિતની ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ફ્લાઇટમાંથી કોઈ વિસ્ફોટક કે કશું પણ વાંધાજનક ન મળતા મુસાફરો સાથે ફ્લાઇટ રવાના કરવામાં આવી હતી. આ તમામ ઘટનાક્રમને પગલે ફ્લાઇટ 2.5-3 કલાક મોડી થઈ હતી. તો એ બાબતમાં માહિતી મળતા એક સાવચેતીના પગલાને ભાગરૂપે અમે એ ફ્લાઇટનું જિલ્લા પોલીસે ચેકિંગ કર્યું હતું કમ્પ્લીટ. અને મારે ત્યાં બોમ્બ સ્કવોડ છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ છે, એ અને બીજા તમામ અમારા અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એની બરાબર તપાસ કરી છે. અને એ તપાસ દરમિયાન એવું કોઈ જણાય એવું નહોતું. અને એ આમ છતાં પણ એ સાવચેતીના ભાગરૂપે આખી એક્સરસાઇઝ આખી સેનિટાઇઝનની એ કરવામાં આવેલ હતી. સર, આની જાણ ક્યાંથી થઈ હતી અને કેટલી મિનિટ ફ્લાઇટ મોડી થઈ? જાણ થાય છે તો એક વિષય છે, ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એ બાબત તો નહીં, પણ જાણ તમને એ થઈ એક સોર્સ મારફત. અને એની કેવી રીતે જાણ થઈ, શું કર્યું છે, કોને મૂક્યું, એની તપાસ પોલીસ અત્યારે અમે લોકો કરી રહ્યા છે. પણ ફ્લાઇટનું જોઈએ તો ફ્લાઇટ લગભગ 2-3 કલાક જેટલી ડિલે એ થઈ હતી આ કારણોસર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.